તો ફાલ મિત્રો આગામી 24 કલાકની અંદર ભારે તોફાન સાથે વરસાદની આગાહી અને સાથે સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હવે ચોમાસુ એક્ટિવ થઈ જાય તેવી શક્યતાઓ સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો રોહિણી નક્ષત્રની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 8-15 તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ થઈ જશે. ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હાલની આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે અમુક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીને ભાગરૂપે વરસાદ પણ નોંધાવવાનું અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ અલગ અલગ વિસ્તારોની અંદર હવે આગામી દિવસોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ મિત્રો હવે વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ દાહોદ, છોટાઉદેપુર, નવસારી, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ વગેરે વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ હવામાનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. 6 જૂન સુધીની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને જો આપણે વાત કરીએ તો પવનની સ્પીડ જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે સુરત, વલસાડ, ડાંગ, નવસારી વગેરે વિસ્તારોની અંદર ઓછે વધે અંશે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે અને વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.